ધ્વનિમત થી ઓમ બિરલા ની લોકસભા સ્પીકર તરીકે પસંદગી નો સ્વર્ણિમ કાળ હતો સત્તરમી લોકસભામાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા અનુભવ हम सबका विश्वास है कि आप आने वाले पांच साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा इच्छाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी आपके पिछले कार्यकाल में सत्रहवीं लोकसभा में मैं कहता हूं कि संसदीय इतिहास का वो स्वर्णिम कालखंड रहा है आपकी अध्यक्षता में संसद में जो ऐतिहासिक निर्णय हुए हैं आपकी अध्यक्षता में सदन के माध्यम से जो सुधार हुए हैं ये अपने आप में एक सदन की भी और आपकी भी ત્રીસ જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રહેશે અરબસાગરની સિસ્ટમનો વરસાદ સૌરાષ્ટ્રને મળશે એટલે કે સૌરાષ્ટ્રને તેનો લાભ થશે દ્વારકામાં આજે સારા વરસાદની શક્યતા છે જોકે ગઈકાલ સાંજથી જ દ્વારકામાં સારો એવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા વાત કરીશું તો રાજ્ય સરકારે ફાયર ટીમને રેસ્ક્યુ રોબોટ આપ્યો છે પૂર સહિતની પરિસ્થિતિમાં બનશે પ્રાણ રક્ષક પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે નર્મદા નદીમાં આવતા પૂર દરમિયાન બનશે મદદરૂપ રોબોટની રિમોટથી સંચાલિત આ રોબોટ હશે રેસ્ક્યુ રોબોટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે ફાર વિભાગ દ્વારા નર્મદા નદીમાં રેસ્ક્યુ રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે તો ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ઘણી વખતે લોકો પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ જતા હોય છે અને એવા સમયે આ જે રોબોટ છે તે કામ કરશે રિમોટથી ઓપરેટ થશે આ રોબોટ ગુજરાત રાજ્ય તરફથી સ્ટેટ ફાયર પ્રિવેન્શન તરફથી આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને એક રેસ્ક્યુ રોબોટની સોંપણી કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ એ છે કે ભરૂચ નર્મદા નદીનો ખૂબ જ મોટો વિસ્તાર છે જેમાં અવારનવાર ડૂબવાના બનાવ તેમજ સુસાઈડના પણ ઘણા બધા પ્રશ્નો બને છે તેના સંદર્ભમાં રેસ્ક્યુ રોબોટની મદદથી જે પણ ડૂબતા વ્યક્તિ હશે તેની પાસે આસાનીથી અમે પહોંચી શકીશું તે રોબોટ રિમોટની મદદથી ઓપરેટ થાય છે અહ ડુબતા માણસ સુધી તાત્કાલિક પહોંચી જાય છે અને તેને રોબોટની મદદથી બચાવ કામગીરી અમારા માટે ખૂબ જ આસાન બધશે તો અંગે વધુ અપડેટ મેળવીશું સમર્થ હતા ભાવીન પાસેથી જી ભાવિન રેસ્ક્યુ આ રોબોટથી કરી શકાશે આધુનિક પદ્ધતિથી આ રેસ્ક્યુ કરી શકાશે કેટલું મદદરૂપ થશે આ રોબોટ અ જી નર્મદા નદી એ ઘણો બહુ મોટો પટ્ટો આવેલો છે લગભગ કિલોમીટર સુધી આ પટ્ટો આવેલો છે ઘણી જગ્યાએ એવી હોય છે કે ત્યાં રેસ્ક્યુ કરવા જઈ શકાતું નથી તેથી આ રોબોટ ને ઉતારવામાં આવેલો છે અને આ રોબોટ ઘૂસી થી સંચાલિત આનાથી ફાયર બ્રિગેડો ઘણી મદદ મળી શકી છે અને અહીં ઘણા અગમ્ય બનાવો થાય છે જેથી ફાયર બ્રિગેડને જતા અંદર થોડી તકલીફ થાય છે એટલા માટે આ રોબોટ ઘણો જ ઉપયોગી બની રહેશે રેસ્ક્યુ કરી શકશે આ રોબોટની મદદથી આધુનિક પદ્ધતિથી હવે લોકોના જીવ પણ બચાવી શકાશે રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાવ્યો ડાંગની સુબેર તાલુકાની બીલીઆંબા પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ દરમિયાન સીએમનું નિવેદન છે કે શિક્ષકોની કોઈ ફરિયાદ હોય તો ધ્યાન દોરો તમને મુશ્કેલી લાગે તો અમારા સુધી પહોંચાડો જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે ગીર સોમનાથના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ સાબિત થઈ રહી છે શાળામાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઇટિંગમાં રહેવું પડે છે અને દર વર્ષે સિત્તેર જેટલા બાળકો વેઇટિંગમાં હોય છે આસપાસના આઠથી દસ ગામના વાલીઓ પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરાવવા માટે ઈચ્છે છે અહીં દરેક શિક્ષક પૂર્ણ શિક્ષિત છે બાળકોમાં ઉમદા શિક્ષણરૂપી સંસ્કાર સિંચન કરવાની પણ તેમનામાં ખેવના છે અભ્યાસમાં નબળા બાળકો પ્રત્યે અહીં વિશેષ ધ્યાન અપાય છે વાંચન ગણન લેખન પર ખાસ ધ્યાન અપાય છે નિયમિત અને નિરંતર શિક્ષણ એ અહીંનો ઉદ્દેશ છે અને આ શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની સાથે પાઠ્યપુસ્તકો તેમજ સ્વાધ્યાય પોથી પણ સરકાર તરફથી આપવામાં આવે છે પિસ્તાળીસ વિદ્યાર્થીઓને એક ક્લાસમાં સમાવી શકાય છે ને અહીં પ્રજ્ઞા તેમજ સ્માર્ટ ક્લાસની પણ ઉપલબ્ધિ છે તો શિક્ષણ માટે તમામ આધુનિક સુવિધાઓ અહીં મળી રહે છે અને મારા બધા જ બાળકો છે એ વાસાવળ શ્રી વાસાવળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે સંસ્કાર સ્કિલ ડેવલપમેન્ટ અને બાળકની અંદર જે અલગ અલગ ગુણો રહેલા છે એનો વિકાસ થાય એ માટેની જે અહીંયાની શિક્ષકોની ટીમ છે એ પોતે કાળજીથી બાળકોની સાથે એનું મૂલ્યવર્ધન સાથેનું શિક્ષણ આપે છે અહીંયાનું શિક્ષણ બહુ વાતાવરણ સારું છે અને શિક્ષણ એ સારું છે એટલે અમે પોતે બાઇકો લઈને છોકરા અહીં મૂકવા આવ્યા છીએ બાકી નજીક છે પણ અમને ત્યાંનું શિક્ષણ નથી વાસાવ સારું છે શિક્ષણ એટલે અહીં મી છે વાસ ગામની સરકારી શાળામાંથી દર વર્ષે ચારથી પાંચ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પણ પાસ કરે છે આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકેલા દર બેચના અઢાર જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે રમતગમત ક્ષેત્રે પણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ દરજ્જાનું સ્થાન મેળવી રહ્યા છે વાસાવડની આ શાળામાં પ્રાંચી ઘંટીયા ટીંબડી આલિદ્રા પ્રાંસલી સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે એકસો ત્રીસ જેટલા બાળકો ભણવા આવે છે અહીં કુલ બસો સત્તાવન બાળકો અભ્યાસ કરે છે અને અહીં મૂલ્યવર્ધિત શિક્ષણ આપવામાં આવે છે સાથે જ ભાર વગરનું ભણતર આપવામાં આવે છે અને સ્કિલ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન અપાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ અહીં હળવાશપૂર્વક કરાવવામાં આવે છે દર વર્ષે પાંચ છોકરાઓ છ છોકરાઓ એવી રીતથી નવોદયમાં જાય કોઈ સારું ભણાવ ભણાવે એની હિસાબે બધાય અહીં બાજુ બાજુ ગામમાંથી બધાય અહીં ભણવા મેળવા આવે છે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ નવોદય હોય જ્ઞાન સાધના જ્ઞાન સેતુ હોય એનએમએસની એક્ઝામ આ બાળકો એ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી અને એમાં પ્રવેશ લે છે આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના સૌથી વધુ પ્રતિભાશાળી બાળકો આ શાળામાં રહેલા છે હાલમાં જ શિક્ષણનું નવું સત્ર ચાલુ થયું છે અને નવા સત્રમાં વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવવા માટે ખાનગી શાળાઓમાં એડમિશન લેવા માટે થઈ અને ધોડાધૂડી કરતા હોય છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની એક એવી શાળા છે કે જે સરકારી પ્રાથમિક શાળા છે ને અહીંયા ખાતે પણ બાળકો છે તેમના એડમિશન માટે વાલીઓ પડાપડી કરે છે ખાસ કરીને આ જે ગીર સોમનાથ જિલ્લાનું વસાવટ પ્રાથમિક શાળા છે જોવા જઈએ તો આ સરકારી પ્રાથમિક શાળા છે પરંતુ અહીં પચાસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ અન્ય ગામના છે એટલે કે આસપાસના પંદરથી વીસ કિલોમીટરના એરિયામાં આવતા જે ગામડાના લોકો છે વાલીઓ છે તે પોતે અહીંયા એડમિશન લઈ રહ્યા છે જો કે એવું નથી સરકારી શાળા ગુજરાતના દરેક ગામડાઓમાં હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંનો જે શિક્ષકગણ છે અહીંનો જે સ્ટાફ છે તેમની કામગીરીને લઈ અને આસપાસના જે ગામડાઓના વાલીઓ છે તે બાળકોને અહીંયા અભ્યાસ કરવા માટે મૂકવા આવે છે અને વાલીઓનું પણ કહેવું છે કે આ શાળાના જે શિક્ષકગણ છે તેઓની કામગીરી અને શિક્ષણ આપવાની જે નીતિ છે તેમને કારણે અહીંથી દર વર્ષે ચારથી પાંચ જેટલા બાળકો છે તે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવે છે તો અન્ય જે એક્ઝામો આવે છે અન્ય જે પરીક્ષાઓ આવે છે તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ છે ત્યાંથી એડમિશન આપે છે એડમિશન મેળવે છે એટલે એક પ્રકારે કહી શકાય કે હાલના સમયમાં જે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે થઈ અને હરણફાળ વધી રહી છે તેવામાં ગીર સોમનાથ જિલ્લાની આ એક સરકારી પ્રાથમિક શાળા છે કે જ્યાં શિક્ષકોને કારણે શિક્ષણનું સ્તર છે તે ઊંચું આવ્યું છે દિનેશ સોલંકી ન્યુઝિન ગુજરાતી ગીર સોમનાથ વાત કરીશું છોટાઉદેપુરની છોટા છોટાઉદેપુરની આદિજાતિ વિભાગ દ્વારા ચાલતી એક એવી શાળા કે જેમાં તૂટેલી છત છે નથી પંખા કે નથી ભણવાના કોઈ સંસાધનો કેટલાક ઓરડામાં તો વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા છે સારી વાતો એ છે કે શાળામાં ચાર શિક્ષકો અહીં ખડે પગે રહે છે પરંતુ વિદ્યાર્થીઓ જ નથી આ દ્રશ્યો જોયા બાદ કોઈ વાલી તેમના બાળકોને શાળામાં ભણવા કેવી રીતે મોકલે તે સવાલ છે પાછલા વર્ષે આ શાળામાં બ્યાસી વિદ્યાર્થીઓ હતા અને શાળા શરૂ થયાના પંદર દિવસ વીતી ગયા છે અને સીધા જ હવે સાંભળીશું પીએમ નરેન્દ્ર મોદીને બાળ વિકાસ મંત્રાલય તોખન સાહુ હાઉસિંગ એન્ડ અર્બન એફેર્સ મંત્રાલય મે રાજભૂષણ ચૌધરી જલ શક્તિ મંત્રાલય મે રાજ્ય મંત્રી શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય મેં રાજ્યમંત્રી और इस्पात मंत्रालय में राज्य मंत्री श्री हर्ष मल्होत्रा कॉरपोरेट कार्य मंत्रालय में राज्य मंत्री और सड़क परिवहन और राजमार्ग मंत्रालय में राज्य मंत्री श्रीमती निबूबेन जयंती भाई बाम्भिया कंज्यूमर अफेयर्स फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन मंत्रालय में राज्य मंत्री શ્રી મુરલીધર મોહોલ સહકારિતા મંત્રાલય મેટી એફેર્સ મંત્રાલય મેં રાજ્યમંત્રી સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર ફોર્મ કુમાર કાનાણીએ વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધ્યું છે અને જીસીએસ પોર્ટલથી જો કોલેજોમાં પ્રવેશ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી છે પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો ઉલ્લેખ પણ કર્યો છે અને સમય મર્યાદા કરતા વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની પણ ફરિયાદ નોંધાય છે આ સાથે તેમણે સેલ્ફ ફાઇનાન્સ ફાઈનાન્સ કોલેજોમાં આડેધડ પ્રવેશ પ્રક્રિયા સામે નારાજગી સાથે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા માટે માંગ કરી છે વચ્ચે ટકા લોકોને અમને ફોન આવે છે કે વધારે એડમિશન લેવું છે તો અમે તમને અપાવી દઈશું તો મેં એટલા માટે જ કીધું કે પારદર્શકતાને સરળતા નથી અને પારદર્શકતાની સરળતા જો હોય તો જ એમાં ખોટું ના થાય ભ્રષ્ટાચાર ના થાય કોઈ વસ્તુ ના થાય લોકો હેરાન ના થાય એટલે હું ધ્યાન પર મૂક્યું છે ખેડાના કપડવંજના પૂર્વ ધારાસભ્ય હજુ પણ પોતાને વર્તમાન ધારાસભ્ય માની રહ્યા હોય તેમ લાગે છે પૂર્વ કાળુસિંહ કરી છે રજૂઆત અને ધારાસભ્યના પર સીએમને રજૂઆત કરતો આ પત્ર સામે આવ્યો છે સીએમને લખેલા પત્રમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસમાં થયેલા રસ્તાના કામોની તપાસ માટે રજૂઆત કરાઈ છે કપડવંજ અને કટલાલ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માર્ગ મકાન હેઠળ મંજૂર રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચારની તપાસની રજૂઆત કરાઈ છે નડિયાદમાં જોખમી ખાડાને લઈ એમએલએ મેદાને આવ્યા છે એમએલએ જેટકોના એન્જિનિયરને લખ્યો છે પત્ર अरे हवेज सीधा जल ली जाइए हवामान विभाग में बनासकांठा पाटन साबरकांठा बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की की वार्निंग है और डेटू की बात करेंगे तो डेटू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडे स्टॉर्म की वार्निंग है और साथ में बनसकांटा के लिए भी हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री डे फोर और डे फाइव की बात करेंगे तो हैवी रेनफॉल की वार्निंग सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए डे वन के लिए हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ द्वारका और कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडे स्टॉम की भी वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए जो डिस्ट्रिक्ट है जहां पर सौराष्ट्र और कच्छ रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर द्वारका और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है और बाकी जो डिस्ट्रिक्ट हैं डे वन से लेके डे सेवन तक उन डिस्ट्रिक्ट में मतलब गुजरात और सौराष्ट्र रीजन के सारे और कच्छ के सा, आ, सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट टू मॉडर ट्रेन का पूर्वानुमान है और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन आज के लिए पूरे एंटायर गुजरात कोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड स्पीड होगी वो 35 से 45 के के और साथ में अगस्टी 55 फाइव के एम के रहने के अगस्ती विंड रहने का पूर्वानुमान है अहमदाबाद में क्या रहेगा अहमदाबाद में आज लाइट टू मॉडरेट रेन और साथ में थंडे स्टॉन की वार्निंग है सर कौन से सिस्टम के कारण बारिश अभी एक सेंट्रल गुजरात पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज जो डिस्ट्रिक्ट दिए गए हैं जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा पाटन साबरकांठा बडोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग और तापी और सौराष्ट्र और कच्छ के लिए जहाँ पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली भावनगर द्वारका गिर सोमनाथ कच्छ और दीव के लिए मानसून जो कल तक का प्रोग्रेस था वो मुंड्रा से होते हुए नौ महसाना तक गया है और आने वाले तीन से चार दिनों में जो आ, ઓગણીસ જિલ્લા ભારે વરસાદ ની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત માં પણ થઈ શકે છે ભારે વરસાદ ત્રણ થી ચાર દિવસ હજી આ જ પ્રકારે વાતાવરણ રહેશે અને હાલ ચોમાસું કચ્છ વાયા કચ્છ મહેસાણા પહોંચ્યું છે અને બાકીના જિલ્લાઓમાં પણ ત્રણથી ચાર દિવસમાં પ્રવેશ કરી લેશે તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે ગઈકાલથી જ દ્વારકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અમરેલીમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા સાબરકાંઠામાં ટામેટા ભરેલી પિકઅપ વાન પલટી ખાઈ ગઈ છે રેલવે ઓવરબ્રિજ પરથી ખાબકી જવાન પિકઅપ વાન ચાલીસ ફૂટ ખાડામાં ખાબકી છે રસ્તાનના કોટાના બુંદીથી અમદાવાદ શાક માર્કેટમાં જઈ રહ્યા હતા દોઢ ફૂટની દિવાલ કૂદીને પિકઅપ ડાલુ ચાળીસ ફૂટની ઊંડી ખાઈમાં પડ્યું પિકઅપ ડાલુ પલટી ખાઈ જતા ડાલામાં રહેલ ટામેટા વેરવિખેર થઈ ગયા ચાલક સહિત પિકઅપ ડાલાના માલિકનો બચાવ થયો છે

શાળા પ્રવેશોત્સવને લઈને છોટા ઉદેપુર જિલ્લામાં રાજકારણ રમાયું છે જી હા રાજકારણ ગરમાયું છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીએમને પત્ર લખી અને શાળા પ્રવેશોત્સવ

તેમણે કહ્યું કે સારામાં સારા શિક્ષક શિક્ષણ માટે પણ સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં ભાજપ સિવાય કોઈ પણ સરકારે શિક્ષણ માટે આટલું કામ નથી કર્યું સરકારને અપીલ કરીએ છે કે શિક્ષણ પર ધ્યાન આપે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ કથળેલું છે શાળાઓમાં શિક્ષકો નથી ઓરડાઓ નથી મધ્ય ભોજનનો પૌષ્ટિક આહાર નથી અને ભૌતિક સુવિધાઓ નથી ત્યારે તમામ બાબતે સરકાર ધ્યાન આપીને આ

ઠેકાણું આપણને દેખાય